હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સૂર્યનારાયણને જળ ચડાવવાથી. સો આ તરફ મેં સૂર્યનારાયણને જળ અર્પિત કરી એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દધુને મનાવી. સો ફટાફટથી હનુમાનજી દધુને મનાવી એન્ડ મોર્નિંગ રૂટીન કરી દઈ સ્ટાર્ટ. એન્ડ ત્યાર પછી મારું ડેઇલી મોર્નિંગ રૂટીન ગરમ પાણીથી સ્ટાર્ટ કરી દીધું છે. સો આ જ રીતે મારા દિવસની શરૂઆત થતી હોય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી થઈ ગઈ છું ફ્રી અત્યારે. બટ આજે કાલનો દિવસ તો 22 જાન્યુઆરી બહુ જ સરસ ગયો છે. મારી ઇવેન્ટ હતી તો બી મારી ઇવેન્ટ્સ બી બહુ સરસ ગઈ છે. આટલી ઇવેન્ટ્સ કરી છે મેં, ફર્સ્ટ ટાઈમ આ ટાઈપની ઇવેન્ટ કરી હતી. સો કાલનો દિવસ તો બહુ સરસ રીતે નીકળી ગયો. એન્ડ આજે છે એક જગ્યાએ મારું એન્કરિંગ શો. હા, એન્કરિંગ બી મેં પહેલાં જે જોબ કરતી હતી જે જગ્યાએ ક્રોમામાં ત્યાં જ મારું એન્કરિંગ છે. સો ચલો, આજે જે જગ્યાએ મેં જોબ છોડી હતી એ જગ્યાએ મારું એન્કરિંગ આવ્યું છે. સો એમના માટે મારે અત્યારમાં તો રેડી નથી થવાનું, બટ મારું એક વન પીસ છે જેમાં આયરનની જરૂર છે. તો પહેલાં મેં જઈશ આયરન કરાવવા, કેમ કે મારી પાસે છે નહીં ઓલરેડી, તો આયરન કરાવવા જઈશ એન્ડ ત્યાર પછી આવી. એન્ડ કાલનો વ્લોગ એડિટિંગ બાકી છે, સો ફટાફટ એ કરીશ એન્ડ અપલોડ કરીશ, કેમકે બપોર પછીના સમયમાં મારું એન્કરિંગ છે. સો મેં અત્યારે ફટાફટથી એ વ્લોગ એડિટિંગ કરી એન્ડ અપલોડ કરી દઈશ, નહીં તો રહી જશે. સો આઈ હોપ કે દોસ્તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ ટૂંક જ સમયમાં આવવાના છે. એન્ડ આઈ હોપ કે કાલનો દિવસ તમારા લોકોનો બી બહુ સારો રહ્યો હશે. હશે 22 જુલાઈ એન્ડ રામજી આપણા અયોધ્યામાં ફાઇનલી આવી ગયા છે ઘણા વર્ષો પછી. સો આઈ હોપ કે તમારા લોકોની તૈયારીઓ કંઈક જોરશોરથી ચાલી રહી હશે, કેમ કે ખ્યાલ આવી ગયો હશે કે આ ટૂંક જ સમયમાં આવી રહ્યા છે. સો ત્યાં સુધીમાં અમે લોકો અમારી જોબ કરી, થોડું સેવિંગ કરી એન્ડ મની શેવિંગ કરી એન્ડ ત્યાર પછી અમે લોકો અમારી પ્રિપરેશન કરી દઈશું સ્ટાર્ટ. એન્ડ જરૂર પડશે તો અમે લોકો વિચારી રહ્યા છીએ કે ગાંધીનગર જવાની જરૂર પડે તો અમે લોકો ત્યાં બી જઈશું. બટ એ પહેલાં થોડું જોબ વગેરે કરી એન્ડ સેવિંગ કરી એન્ડ પછી અમે પ્રિપરેશન સારી રીતે કરી શકીશું, જેથી કરીને રૂમના રેન્ટ, જમવાના બધા નીકળી જાય. એન્ડ ક્લાસીસ તો ઓનલાઈન લીધા છે, બટ જોઈશું જરૂર પડશે તો, નહીં તો જાતે તૈયારી કરીશું. જાતે તૈયારી કરીને બી ગઈ એક્ઝામમાં સારા એવા માર્ક્સ હતા, તો આ વખતે થોડી વહેલી તૈયારી સ્ટાર્ટ કરીશું તો આઈ થિંક ક્લિયર થઈ જાય. સો ચલો, મેં લાઈક નહીં કરું અત્યારે, નીકળી જઈશ. મારે જવાનું છે આયરન કરવાના. સો ત્યાં એન્ડ ત્યાર પછી આવીને મળીશ તમે આગળ બ્લોગમાં. શું આજે બહુ જ ઠંડી હોવાને લીધે ફટાફટથી મેં બી પહેરેલી જેકેટ એન્ડ નીકળી ગઈ છું અત્યારે. મેં મારું છે વનપીસ છે એમાં થોડી આયરન વગેરે કરાવવાનું છે. સો એન્ડ પહોંચી ગઈ છું ત્યાં જ. સો આયરન કરાવવા એન્ડ ફાઇનલી આયરન વગેરે કરી એન્ડ મેં પહોંચી ગઈ છું ફરી મારા રૂમ પર. શું મારા રૂમમેટ તો ઓલરેડી જોબ પર ગયા છે એન્ડ મેં અહીંયા જ આ જ ટેનામેન્ટમાં ઉપર મેં રહું છું. નીચે મારા ફ્લેટમેટ છે, ટેનામેન્ટમાં અમે લોકો રહીએ છીએ એન્ડ મેં આયરન કરાવીને આવી ગઈ છું. બટ આયરન કેવી કરી છે ચલો જોઈએ. ઓલરેડી આયરન તો ફટાફટ એને મને 5 જ મિનિટમાં કરીને આપી દીધી છે. એન્ડ જો કે આયરન એટલી સ્પીડમાં કરી છે જેથી ઘડીઓ તો કંઈ ભાંગી નથી, બટ ટેમ્પરરી ચાલી જાય એવું કરી દીધું છે. સો ચાલ્યું, ચલો હવે એમને કંઈ રિપીટ તો કરાવવા નહીં જવાય. સો ચલાવી લેવાનું એન્ડ ફાઇનલી જોડે જોડે મારી આ વસ્તુઓ બી મેં લઈને આવી ગઈ છું. એન્ડ આજે મારે જોબ છે, સો એમના માટે બી નીકળવાનું છે. સો ફટાફટથી અત્યારે મેં એમના માટે બી નીકળી જઈશ. પહેલાં જઈશ મારી ફ્રેન્ડના ઘરે, ત્યાંથી જ જમીને મારે નીકળવાનું છે. સો અહીંયા એમના મમ્મીએ બહુ સરસ જમવાનું બનાવી નાખ્યું છે. સો મેં જમીને અત્યારે પહેલાં મારી દવાઓ લઈશ, કેમકે આજકાલ મારી તબિયતની તો વાટ લાગી ગઈ છે. સો મેં પહેલાં દવાઓ લઈ એન્ડ અત્યારે થઈ ગઈ છું રેડી એન્ડ નીકળી જઈશ મારું આજે છે એન્કરિંગ ત્યાં. હે ગઈસ, તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 3 એન્ડ મા બી થઈ ગઈ છું રેડી એન્ડ નીકળી જઈશ અત્યારે. મારું છે એન્કરિંગ છે એમના માટે, આજે ક્રોમાની અંદર મારું એન્કરિંગ છે. સો ફાઇનલી ફટાફટથી લેટ નહીં કરું એન્ડ નીકળી જઈશ, કેમ કે 4 વાગે મારો સ્ટાર્ટ થઈ જવાનું છે. સો અત્યારે પહેલાં નીકળી જાઉં એન્ડ પછી મળશે, ટાઈમ મળશે તો મેં આગળ મળીશ તમને લોકોને. શું ફાઇનલી આ તરફ મારું એન્કરિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ એન્ડ આજે છે એન્કરિંગ જ્યાં મેં ક્રોમામાં જોબ કરતી હતી ત્યાં જ. બટ ચલો, મારી બી જ્યારે બી જોબ હોય છે, રાત હોય યા દિવસ, મેં કંઈ બી જોયા વગર મેં એ જ ટાઈમે નીકળી જતી હોઉં છું. હેલો એવરીવન, સો અત્યારે વાગી ગયા છે 8:30 એન્ડ મેં બી આવી ગઈ છું મારી જોબ પરથી. સો ફાઇનલી અત્યારે ડાયરેક્ટ મારી ફ્રેન્ડના ઘરે, સો મેં અહીંયા જમી એન્ડ પછી જઈશ. આ છે મારી ફ્રેન્ડ અને આ છે એમનું સ્ટડી ટેબલ. એ જ કહું હમણાં, મેં તો એવી સુગંધ આવતી હતી, બળી ગયો.
સો ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું મારા રૂમ પર એન્ડ મારું એક પાર્સલ આવેલું છે. સો ચલો મેં ઓપન કરીને જોઈશ. જોકે મેં ફેસ વોશ મંગાવ્યું હતું. હેલો એવરીવન, સો ફાઇનલી મેં બી પહોંચી ગઈ છું રૂમ પર એન્ડ આવી ગયું હતું મારું પાર્સલ. સો મેં ઓપન કર્યું એન્ડ હવે કરીશ મેં ટ્રાય. એન્ડ ફાઇનલી આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યું છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.